aqui. Nunca queria entender ninguém. તમારા ભાઈ સાથે આજે જે ઘટના થઈ છે શું કહેવા માંગશો અને શું માંગણી છે તમારી? કહેવાનું તો શું હોય ભાઈ, હવે જે થયું તો થઈ ગયું, પણ હું એટલું જ માનું છું જે કંપનીના જે જવાબદાર વ્યક્તિઓ છે, ગેસ એજન્સીના જવાબદાર વ્યક્તિઓ છે, જેમના માટે એ લોકો કામ કરતા હતા, તો એ લોકોને અહીંયા પહેલાં બોલાવવા માગુ છું. પ્લસ અને એમની સાથે પણ હું એ જ કહેવા માગું છું કે ભાઈ આમનું જે વળતર છે એ બધાની સામે અને બધાને સાથે રાખીને આપે અને હાલ જ આપે, અને જો વળતર નહીં મળે અને એની ગેરંટી નહીં મળે તો અમે લોકો આ ડેડ બોડી એક્સેપ્ટ નહીં કરીએ. તમારા ભાઈના પરિવારમાં કેટલા લોકો હતા અને કેવી રીતે ભરણ પોષણ થતું? પરિવારમાં તો બસ એક જવાબદાર વ્યક્તિ હતો, એના 3 બાળકો છે, નાના નાના, બિલકુલ નાના નાના છે. મતલબ હવે એ લોકોનું શું થશે એ તો ભગવાન જાણે, કારણ કે એક જ આશરો હતો એમ. મુખ્ય શું માંગણી છે આપની? માંગણી તો શું છે કે વળતર જે સારામાં સારું મળે તો એમનું ઘરનું ભરણ પોષણ થાય, છોકરાઓ ભણે, મોટા થાય. જે મૃતકની જાણકારી હતી એ તમને કંપની મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવી? મને તો અહીંયાથી કોઈ ખબર પડી કે ભાઈ કોઈ કંપની, તમારા ભાઈ જે કંપનીમાં ગેસનો સિલિન્ડર લઈને ગયા હતા, હું તો કપડા પણ બદલવા નથી રહ્યો ને સીધો દોડ્યો છું. કંપની મેનેજમેન્ટ દ્વારા કોઈ ખબર જ નથી ને, કોઈ કંપની મેનેજમેન્ટ આપને મળવા નથી આવ્યું? કંપનીમાં કોઈ અધિકારી જ નથી. કંપની તો દૂર રહે, એના ગેસ એજન્સી વાળો પણ અહીંયા નજીકમાં જ છે, તો એ પણ આવીને કદાચ ઘરે આવીને રિપોર્ટ કરી શકે ને કે ભાઈ તમારા ઘરનો જે છોકરો છે આ રીતનું થયું છે, તમે જરા હોસ્પિટલ જાઓ, એવું એ લોકો પણ કહેવામાં બિલકુલ એ પરવા નથી કરી, કાળજી નથી કરી. આજે જે પાદરાની નજીક ગવાસદ ગામે જે કંપનીની અંદર બ્લાસ્ટ થતા જે મૃતકોના પરિવારજનો અહીંયા આગળ અત્યારે ઉપસ્થિત છે, 6-8ની વચ્ચેનો મૃતાંક બોલાઈ રહ્યો છે, અને તમામ મૃતક પરિવારના જે લોકો છે અત્યારે હાજર છે, આપ જોઈ રહ્યા છો અહીંયા આપણે અમારી સાથે બેઠા છે અહીંયા આગળ, અને તમામ લાગતા વળગતા અને એમના હિતેચ્છુઓ પણ અહીંયા આગળ છે, અને તમામની એક જ માંગણી છે કે જ્યાં સુધી કંપની સત્તાધીશો આ મૃતકના પરિવારને યોગ્ય વળતર નહીં ચૂકવે ત્યાં સુધી કોઈ પણ મૃતકની અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે, એ આપને અમે આપના માધ્યમથી તમામ સત્તાધીશોને જણાવવા માંગીએ છીએ. અહીંયાથી મુદ્દે સ્વીકારવામાં આવશે કે કઈ? નહીં, મુદ્દે કોઈ સંજોગોમાં સ્વીકારવામાં નહીં આવે, જ્યાં સુધી અહીંયા આગળ નહીં એ લોકો આવી અને એમના પરિવારને જે કોમ્પન્સેશન જાહેર નહીં કરે ત્યાં સુધી કોઈ પણ જાતનો મૃતાત્માને સ્વીકારવામાં આવે નહીં. અરે હવે અમારી માગણી એ જ છે કે જ્યાં સુધી આ કંપની કોઈ પણ એની એક્સેપ્ટ નહીં કરે આ ડેડ બોડી, તેમજ ઇજાગ્રસ્તોને કોઈ પણ એનું કંઈ એમ વર્તન નહીં મળે અને કોઈ એનો કોઈ ઉલ્લેખ નહીં મળે, તો અમે જે મૃતકોના પરિવારો છે તેમજ ઇજાગ્રસ્ત પરિવારો છે એ બધા જ પરિવારો અત્યારે એગ્રી છે. એટલે અમે જો નહીં મળે, આનો કોઈ ઉલ્લેખ નહીં આવે, 10 વાગ્યા સુધી રાતના 10 વાગ્યાનો ટાઈમ છે, રાતના 10 વાગ્યા સુધી અમે અહીંયા જ ભૂખ હડતાલ ઉપર રહીશું, અને રાતના 10 વાગ્યા પછી અને કોઈ એનો ઉલ્લેખ નહીં મળે તો અમે કંપનીનો કબજો ઘેર કરીશું. જે અત્યારે એમની જે પ્રોપર્ટી છે તે અમે ઘેર કરીશું. ત્યાં કોઈ રાજકારણ આવશે, કોઈ સત્તાધીશકારી આવશે તો પણ તે ચાલે નહીં, અમે બધા જ ભૂખ હડતાલ ઉપર તહે જ રહીશું. કેટલા જણના સ્વજનો છે અહીંયા? અહીંયા બધા જ જે મૃતક પરિવાર, બધા જ મૃતક પરિવાર લોકો અહીંયા હાજર છે અત્યારે જગ્યા સ્થળ પર. કંપનીમાં જે બ્લાસ્ટ થયો છે 11:15 આસપાસ, તેમાં અમારો એક મૃતક વ્યક્તિ પામેલ છે, જે નામે ફતેહસિંહ મંગળભાઈ ચૌહાણ, જેઓની કોઈ પણ માહિતી અમને ઘર સુધી પહોંચાડેલ નથી, કંપનીવાળાએ નથી પહોંચાડી કે એની ગેસ એજન્સીવાળાએ પણ નથી પહોંચાડી, ગાયત્રી ગેસ એજન્સીવાળાએ. તો અમારા છોકરાએ જાણ્યું અને તાત્કાલિક અહીંયા દોડી આવ્યા છે. કોઈ સત્તાવાળા કે કંપનીવાળા કે ગાયત્રી એજન્સીવાળા કોઈએ એની મુલાકાત લીધેલ નથી, તો એનું ઘર એકદમ બિચારાનું પાયમાલ છે, એની ઉપર એનો આધાર છે. તેમ છતાં આ કંપનીવાળાએ કે ગેસ એજન્સીવાળાએ એનો સંપર્ક કરેલ નથી, જેથી અમારો તેમની સામે ઉગ્ર આક્રોશ છે. તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે આ મૃતક પરિવારને સારામાં સારું વળતર કંપની અને ગાયત્રી એજન્સી દ્વારા મળવું જોઈએ દરેકને. અને દરેકને ટોટલ કેટલા મળ્યું? મારી માગણી તો એવી જ છે કે
શોર્ટકટમાં એવું જ કહેવા માંગુ છે કે કોઈ એનો અધિકારી કે કોઈ કંપની કોન્ટ્રાક્ટ કે કોઈ કંપનીનો કોઈ ફોન પણ ઉપાડતા નથી, ફોન પણ સ્વિચ ઓફ છે. તો હું તો યુવામાં એવું જ કહેવા માગું છું કે ભારત માતાની જય કહે, અને એવું કહેવા માગું છે કે કંપનીના માલિકની ધરપકડ કરી રહે અને એ લોકો સમક્ષ કંપનીનો માલિક અહીંયા આવીને ચેક અમને આપશે ત્યાં સુધી ચેક આપશે તો જ અમે અહીં ડેડ બોડી ઉઠાવીશું. બસ અમારે તો આ જ માગણી છે.